નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીએડ એડ સેમેસ્ટર ટુમાં અધ્યયન સંક્રમણ અને તેના પ્રકારો વિશે સમજીશું તો અધ્યયન સંક્રમણનો અર્થ જોઈએ કોઈ પણ વિષય શીખવાથી પ્રાપ્ત થયેલ જ્ઞાન અથવા કોઈક કાર્યનો મહાવરો કરવાથી પ્રાપ્ત થયેલી તાલીમનો બીજી પરિસ્થિતિમાં પ્રયોગ કે ઉપયોજન કરવું એટલે અધ્યયન સંક્રમણ જો કોઈ પણ શીખવાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન હોય અને કોઈક કાર્યના મહાવરા કરી અને પ્રાપ્ત થયેલી જે તાલીમનો બીજી પરિસ્થિતિમાં ઉપયોગ કરીએ અથવા એનો આપણે કૌશલ્ય કેળવી અને બીજામાં ઉપયોગ કરીએ છીએ એટલે અધ્યયન સંક્રમણ કહી શકાય આપણે જે કાંઈ શીખેલા છે જ્ઞાન છે આપણી પાસે એનો એ તાલીમ લીધેલ એનો બીજી પરિસ્થિતિમાં ઉપયોગ કરવાનો તો અહીંયા આપણને બે એની વ્યાખ્યાઓ આપી છે સોરેસન્સ અને મોહન પટેલે બે વ્યાખ્યા આપી છે એ જ તો આપણે વ્યાખ્યા જોઈશું એક પરિસ્થિતિમાં પ્રાપ્ત કરેલ જ્ઞાન તાલીમ અને ટેવોનું બીજી પરિસ્થિતિમાં સ્થાનાંતર એટલે કે સંક્રમણ એ સોરેસન્સે આપેલું છે પછી બીજું છે મોહન પટેલ તો એક કાર્ય શીખીને પ્રાપ્ત કરેલી ટેવોનો ઉપયોગ બીજા કાર્યમાં કરવો તે અધ્યયન સંક્રમણ છે અથવા એક માનસિક ક્રિયાની અસર બીજી માનસિક ક્રિયા ઉપર થાય તે તેને અધ્યયન સંક્રમણ કહે છે જો આમ એક પરિસ્થિતિમાં જે આપણે અધ્યયન આગળ કરેલું છે એ બીજી પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરીએ છીએ એટલે કે અધ્યયન સંક્રમણ થયું ક્યાં છે તો એને આપણે બીજી પણ જોશું અધ્યયન સંક્રમણની એક પ્રસિદ્ધ એજ્યુકેર એની વ્યાખ્યા જોઈએ તો અધ્યયન દ્વારા કોઈ ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલા જ્ઞાન અનુભવ કૌશલ્ય ચિંતન અને કાર્ય કરવાની ટેવોને બીજા ક્ષેત્રમાં ઉપયોગ કરીએ એને અધ્યયન સંક્રમણ કહે છે એના ત્રણ પ્રકારો છે એક ક્ષેત્રમાં જે કાર્ય કર્યું હોય એને બીજા ક્ષેત્રમાં આપણે એનો ઉપયોગ કરીએ પહેલાંમાં તાલીમ લીધેલી હોય એ જ્ઞાન અનુભવ ચિંતન અને એટેવો જે છે એ બીજા ક્ષેત્રમાં આપણે ઉપયોગ કરીએ છીએ મતલબ અધ્યયન દ્વારા કોઈ પણ ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન છે એને બીજા ક્ષેત્રમાં વાપરીએ છીએ એટલે અધ્યયન સંક્રમણ થયું એના પ્રકારો છે વિધાયક સંક્રમણ એટલે કે હકારાત્મક નિષેધાત્મક સંક્રમણ એટલે કે નકારાત્મક અને શૂન્ય સંક્રમણ જો હકારાત્મક એટલે સાચી દિશામાં અને પોઝિટિવ અને નેગેટિવ એટલે કે નિષેધાત્મક વિધાયાત્મક એટલે પોઝિટિવ નિષેધાત્મક એટલે નકારાત્મક અને એને નેગેટિવ એવો પ્રકાર છે અને શૂન્ય સંક્રમણ આ સંક્રમણમાં ઉછ ઓલું થાય છે જો આપણે વિગતવાર સમજીએ ને વિધાયક સંક્રમણ છે એ કોઈ એક પરિસ્થિતિ કે ક્ષેત્રનું અધ્યયન જ્ઞાન અનુભવ કૌશલ્ય ચિંતન વલણ ટેવ અભિરુચિ વગેરેનો બીજી પરિસ્થિતિ કે ક્ષેત્રમાં ઉપયોગી કે મદદરૂપ થાય ત્યારે તેવા સંક્રમણને વિધાયક અથવા તો હકારાત્મક સંક્રમણ કહે છે જો કોઈ એક પરિસ્થિતિ ક્ષેત્રનું અધ્યયન જ્ઞાન અનુભવ છે એનો ટેવ અભિરુચિ આપણે બીજી પરિસ્થિતિમાં ઉપયોગ કરીએ છીએ એ સારી પોઝિટિવમાં ઉપયોગ કરીએ એ સંક્રમણને વિધાયક હકારાત્મક સંક્રમણ કહીશું એના દાખલા તરીકે જોઈએ તો સાયકલ આવડે તેને સ્કૂટર જલ્દી આવડી જાય છે ટેવ પડી ગયું છે એટલે જેમને ચલાવતા સાયકલ આવડતી હોય અને ઝડપથી સ્કૂટર આવડી જાય છે એટલે કે સાયકલ આપણે શીખ્યા છે એ આપણું પહેલું અધ્યયન છે પરંતુ એને સ્કૂટર ઝડપથી આવડી જાય શું કામ કે એટેઓને આપણે બીજી પરિસ્થિતિમાં ઉપયોગ કરીએ છીએ કે જલ્દીથી જે સ્કૂટરમાં પણ એવું જ બધું જ હોય છે કાર્યક્રમ જેટલા પાર્ટ સાયકલમાં હોય છે એવા જ પાર્ટ સ્કૂટરમાં પણ હોય છે તો તમારે બેલેન્સ જાળવતું હોય એ બધું તમને સાયકલમાં આવડી ગયું હોય છે એટલે તમને સ્કૂટર જલ્દી આવડી જાય છે આ એનું ઉદાહરણ છે તો વિધાયક સંક્રમણ એટલે કે કોઈ એક પરિસ્થિતિમાં જે સાયકલ આવડે આપણને આવડે છે એને આપણે વિધાયક સંક્રમણ કીધું પછી નિષેધાત્મક સંક્રમણ જ્યારે કોઈ પરિસ્થિતિ કે ક્ષેત્રનું અધ્યયન નવી બાબતની અધ્યયનમાં બાધક કે અવરોધરૂપ બનતું હોય ત્યારે તેને નિષેધાત્મક કે નકારાત્મક સંક્રમણ કહે છે જ્યારે આપણે કોઈપણ પરિસ્થિતિનું અધ્યયન કરી છીએ એ અધ્યયન બીજી પરિસ્થિતિમાં બાધક કે અવૃદ્રુપ બને ત્યારે એ સંક્રમણને નેગેટિવ અથવા તો નિષેધાત્મક સંક્રમણ કહી શકાય છે દાખલા તરીકે ભારતમાં કાર ચલાવનાર વ્યક્તિ જ્યારે અમેરિકામાં જઈને કાર ચલાવે છે ત્યારે તેને મુશ્કેલી અનુભવાય છે શું કામ કે બેના રૂલ્સ નિયમો અલગ અલગ હોય છે વાહનના પાર્કિંગના બધા જ બેલ્ટથી માંડી અને સીટ બેલ્ટ પછી કોઈ પણ એવી જે કાર ચલાવવાની પોલિસી છે એ પોલિસી બંને દેશની અલગ અલગ હોય છે એને અધ્યયન એટલે કે એને કાર ચલાવતા તો આવડે છે પરંતુ ઇન્ડિયામાં જ ચલાવી શકે જ્યારે અમેરિકામાં જાય છે ત્યારે એને અવરોધરૂપ બને છે બાબત એટલે એને નિષેધાત્મક કહીશ હવે શૂન્ય સંક્રમણ જ્યારે પહેલાંનું અધ્યયન કે પૂર્વ અધ્યયન નવા અધ્યયન માટે ઉપયોગી કે અવરોધરૂપ ન થાય ત્યારે તેવા સંક્રમણને શૂન્ય સંક્રમણ કહે છે દાખલા તરીકે જો નવા અધ્યયન માટે ઉપયોગી જ ન થાય આપણે આગળ ભણેલા છીએ એ અધ્યયન એટલે કે પૂર્વ અધ્યયન એ આપણને આગળના અધ્યયન માટે ઉપયોગી કે અવરોધરૂપ ઉપયોગી એટલે હકારાત્મક અને અવરોધરૂપ એટલે નકારાત્મક એક ન થાય ત્યારે એ સંક્રમણને શૂન્ય સંક્રમણ કહે છે જો દાખલા તરીકે રોહન ફૂટબોલનો સારો ખેલાડી છે અને રોહન ગુજરાતી વિષયના ક્લાસ પણ લે છે તો રોહનને ફૂટબોલનું જ્ઞાન એ ગુજરાતી વિષય શીખવામાં ઉપયોગી પણ નથી થતું અને અવરોધરૂપ પણ નથી બનતું એટલે કે શૂન્ય સંક્રમણ તો આ સંક્રમણના વ્યાખ્યા અને પ્રકારો હતા ધન્યવાદ